ભાવનગર જિલ્લાના અલંગ જહાજવાડે વાડે આવેલા એમવી પોલ નામના જહાજમાં અચાનક ટગમાં બ્લાસ્ટ થતા પડભરમાં ટગ દરિયામાં ગરકાવ થઈ હતી જેમાં ત્રણ ક્રૂ મેમ્બર દરિયામાં ડૂબી જતા આઘાત સાથે ચકચાર મચી ગઈ હતી ભાવનગર જિલ્લાના અલંગ જહાજવાડે વાડે આવેલા એમવી પોલ નામનું જહાજ ઘોઘાથી સાત નોટિકલ માઇલ દૂર મધ દરિયે ઉભો હતો જેનું કસ્ટમ ક્લિયરન્સ કરવા આજે શુક્રવારે ઘોઘાથી કસ્ટમના ત્રણ અધિકારીઓ અને સાત ક્રૂ મેમ્બર એમ વરુણ નામની ટગના રમાના થયા હતા જ્યાં બપોરે એકથી દોઢ વાગ્યા વચ્ચે ટગ જહાજ પાસે પહોંચી જતા કસ્ટમના ત્રણ અધિકારીઓ જહાજમાં ચડી ગયા હતા જ્યારે સાત ક્રૂ મેમ્બર ટગમાં જ હતા ત્યારે અચાનક ટગમાં બ્લાસ્ટ થતા પડભરમાં ટગ દરિયામાં ગરકાવ થઈ ગઈ હતી જેમાં સાત ક્રૂ મેમ્બર દરિયામાં ડૂબી જતા આઘાત સાથે ચકચાર મચી ગઈ છે તાત્કાલિક મરીન સ્ટાફે ડૂબેલા સાત ક્રૂ મેમ્બરોમાંથી ચારને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી છે પરંતુ ત્રણ ક્રૂ મેમ્બર દરિયામાં ડૂબી જતાં લાપતા બની ગયા છે અને મોડી રાત સુધી તાત્કાલિક બોટમાં એમવી પોલ નામના જહાજનું ક્લિયરન્સ કરવા કસ્ટમના અધિકારીઓ સર્વે અને પરચેઝર લોકો બોટમાં ગયા હતા કસ્ટમ અધિકારીઓ જહાજમાં ચડી ગયા હતા જ્યારે અન્ય ક્રૂ મેમ્બર ટગમાં જ હતા ત્યારે ટગમાં દરિયામાં ગરકાવ થઈ ગયું હતું એક બે ક્રૂ મેમ્બર રિંગ પહેરીને દરિયામાં કૂદી પણ ગયા હતા જ્યારે અન્ય ટગમાં જ હતા ત્યાં ટગ દરિયામાં ડૂબી ગઈ હતી જેથી તાત્કાલિક બચાવ કામગીરી કરી સાતમાંથી ચાર ને દરિયામાં

હોસ્પિટલ ખસેડાયા હતા દરિયામાં લાપતા બનેલા ત્રણ અને બચાવી લેવાયેલા ચાર પૈકી મોટા ભાગના ગામના હોય ઉક્ત ગામે આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે આજે જહાજનું કસ્ટમ ઘટના ગંભીર ઘટના ભાવનગરના કસ્ટમના વડા પારસમણી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે શુક્રવારે કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ આઈજે જાડેજા કસ્ટમ ઇન્સ્પેક્ટર વિકાસ તિવારી અને નિલેશ ભટ્ટ સાત ક્રુ મેમ્બર સાથે જહાજના બોર્ડિંગ માટે ગયા હતા જ્યાં અમારા ત્રણેય અધિકારી એમ વી પોલ નામના જહાજમાં ચડી ગયા બાદ બ્લાસ્ટ થતા ત્રણેય અધિકારીનો આબાદ બચાવ થયો છે આજ રોજ બપોરના આશરે એક થી દોઢ વાગ્યાની આસપાસ જે બોટ ડૂબવા બાબતની જાણ થતાની સાથે તાત્કાલિક પોલીસ અધિકારી લોકલ મરીન પીએસઆઈ ઝાલા રાણા તેમજ અમો લોકો અત્યારે પહોંચેલ છે જગ્યા પર અત્યારેથી સાતેક નોટિકલ માઇલ જેટલા દૂર એમટી ટી નામની જે બોટની અંદર કસ્ટમ ક્લિયરન્સ માટે કસ્ટમના અધિકારીઓ તેમજ તેમના સર્વેઅર સપ્લાયર અને પરચેઝરના તરફથી જે લોકો બોટમાં ગયેલા અને ત્યાં સામે આવેલી એમ બી પોલ નામની જે બોટ છે એનું ક્લિયરન્સ કરવાનું હતું એટલા માટે ગયેલા એમ બી પોલ નામની બોટ ઉપર ચડતાની સાથે તેઓ એક ધડાકો સાંભળેલો જેમાં આગની ઘટના બનવા પામેલી અને ધીરે ધીરે બોટ ડૂબવા લાગેલી આ જે બોટની અંદર તેઓના ક્રૂ મેમ્બર સાતેક જેટલા ક્રૂ મેમ્બર હતા અને આ ક્રૂ મેમ્બર પૈકી ચાર ક્રૂ મેમ્બર જે છે એમને બચાવી લેવામાં આવેલા છે અને અન્ય ત્રણ લોકો જે લાપતા છે જે ચારને બચાવી લેવામાં આવેલા છે તેઓને પોલીસની બોટની અંદર તાત્કાલિક તેઓને રેસ્ક્યુ કરી અને હોસ્પિટલાઇઝ કરવામાં ત્રણ લોકોને રેસ્ક્યુ કરવા કરી હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા છે અને ત્રણેય તબિયત હાલ સારી છે આગળની તપાસ ચાલુ છે ઈરફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર